મનુષ્ય પૈસા નો હિસાબ રાખે છે ને, એના કરતા વધુ હિસાબ એને સમય નો રાખવો જોઈએ. પૈસો તમે રડી શકશો, સમય તમે પાછો નહીં. આ એનું ઉદાહરણ છે. એમણે ત્યાં સુધી કહ્યું કે મારી બે શ્રદ્ધા છે. પહેલી શ્રદ્ધા ઈશ્વર ઉપર છે અને બીજી શ્રદ્ધા સમય ઉપર છે. હું માનું છું કે જે ઈશ્વર ધારશે તે કરશે, અને જે સમયે ધારશે તે જ સમયે કરશે. એટલે મારી બે શ્રદ્ધાના મુખ્ય જો કોઈ કેન્દ્ર હોય તો એ આ છે. એક બહુ સુંદર વાત મિત્રો જાણવા લેવી છે. બાબા નોંધે છે કે વેદ મંત્ર એવું કહે છે કે જે ઊંઘે છે તે કળિયુગમાં છે, જે બેસે છે તે દ્વાપર યુગમાં છે, જે ઊભો થાય છે તે ત્રેતા યુગમાં છે, અને જે ચાલે છે તે કૃત યુગમાં છે. પછી એનું અર્થઘટન આપ્યું છે, મનુષ્ય સૂતો હોય ત્યારે એનું પૂરું શરીર જમીન ઉપર હોય, બેસે છે ત્યારે બેઠકનો ભાગ જમીન ઉપર હોય, બાકીનો આકાશમાં હોય, ઊભો થાય છે ત્યારે બે પગ જમીન ઉપર હોય છે, પણ ચાલવા માંડે છે ત્યારે એક જ પગ જમીનને સ્પર્શે છે. જેટલો જમીનનો સ્પર્શ ઓછો તેટલો સ્વર્ગીય સ્પર્શ અધિક. વાત એવી છે કે એના ઉપર એક આખો કલાક ચર્ચા થઈ શકે, પણ જેટલો જમીનનો સ્પર્શ ઓછો તેટલો સ્વર્ગીય સ્પર્શ અધિક. ઉપર ઉઠવાનું છે. આપણે લોકો દોડીએ છીએ, તમે જે અત્યારના વાત કરતા હો છો એ દરેક વાતમાંથી આપણને જવાબ મળે છે. શાસ્ત્રી સાહેબ આપને ખૂબ રાજી થવાય એમની વાત એમણે શિક્ષણ માટે કહી. એમણે કહ્યું શિક્ષણની મિતાક્ષરી મારી આવી છે. શિક્ષક વિદ્યાર્થી પરાયણ હોવો જોઈએ, વિદ્યાર્થી શિક્ષક પરાયણ હોવો જોઈએ, બંને જ્ઞાન પરાયણ હોવા જોઈએ અને જ્ઞાન સેવા પરાયણ હોવું જોઈએ.
લીધે છે કે વિદ્યાર્થીએ શિક્ષક સાથે, શિક્ષકે જ્ઞાન સાથે, જ્ઞાને સેવા સાથે જોડાવાનું છે. જે જ્ઞાન સેવામાં પરિણમતું નથી એને હું શિક્ષિત જ્ઞાન કહેતો નથી. આપણે અત્યારે જે ભણીએ છીએ એ ભણેલું જો આપણને ક્યાંય કામ ન આવવાનું હોય, સેવામાં ઉપયોગમાં ન લેવાના હોય તો એની કોઈ વાત નથી. એક સુંદર મજાની વાત, એ રમુજી સ્વભાવના વિનોબાજી એમ કહેતા કે મારું અને પાંડુરંગ આઠવલેનું સરખું છે. કેમ? તો કે પાંડુરંગ શાસ્ત્રી છે એ પાંડુરંગ આઠવલે અને વિનોબા વિસરલે. આઠવલે એટલે યાદ રાખનારા અને વિસરલે એટલે વિસારે પાડનારા. ભૂતકાળને વિસારે પાડનાર રોજ નિત્ય નૂતનતાને વળી શકે છે. અમે ગઈકાલે નૈનિતાલની વાત કરતા, તમે જે 30,000ના નાસ્તા સુધી પહોંચ્યા છો એમાં તમારે કેટલી માનસિક કસરત કરવી પડી છે. એનું કારણ છે કે લોકોથી ભૂતકાળ હજી છૂટ્યો નથી. આ પોતાના પૂરતું છે એવું નહીં સર, જે બીજા માટે કહ્યું તે પોતાના માટે. ભૂદાન યજ્ઞ પૂરો થયો એ દરમિયાન પુષ્કળ પત્રો આવ્યા હતા. એક રૂમ ભરાય એટલી ફાઇલો હતી. યજ્ઞ પૂરો થયો એટલે બધાને ભેગા કરી અને વિનોબાજી એક મોટો યજ્ઞ કુંડ મગાવ્યો. એ યજ્ઞકુંડની અંદર વિધિવત યજ્ઞ અગ્નિ પ્રગટાવવામાં આવે. બધાને હતું કે શેનો યજ્ઞ છે. પછી વિનોબાએ કહ્યું પેલા રૂમની અંદર જેટલી ફાઇલો પડી છે એ ફાઇલો એક પછી એક લઈ આવો. અને ભૂદાન યજ્ઞમાં જે જોડાયેલા હતા એ બધાને જઈને કહ્યું તમે એક એક ફાઇલની આહુતિ આ યજ્ઞમાં આપો. જેટલી 200-250 ફાઇલો હતી એ બધી જણે અગ્નિને સમર્પિત કરી. એમ કહેવાય છે કે એણે ઘર છોડ્યું એ પહેલાં પોતાના રૂમની અંદર એક નાનકડા યજ્ઞ પાત્રની અંદર પોતાના સર્ટિફિકેટ, પોતાના જેટલી ડિગ્રીઓ જે કાંઈ હતું તેને પણ આવી જ રીતે બાળી મૂક્યા. આની પાછળનો ઉદ્દેશ એનો એવો છે કે તમે જાઓ ત્યારે પાછળ કશું છોડીને ન જશો કે જેના આધારે કાં તો લોકો તમારો લાભ લે અથવા તો લોકો તમને પ્રશંસાના ફૂલ ચડાવીને પોતાનો સેતુ બાંધે. આ જરાક નિરંતર વિચારશું તો આપણને ખ્યાલ આવે કે અત્યારના શું થાય છે, આપણે શું કરી રહ્યા છીએ. એમના ત્રણ મોટા ગુરુઓ હતા. પહેલા ગુરુ એ શંકરાચાર્ય, બીજા ગુરુ એ ગાંધીજી અને ત્રીજા ગુરુ એ જ્ઞાનેશ્વર હતા. તમને હું એના સ્પષ્ટ વાત જણાવું. શંકરાચાર્યે મારી વિચાર સૃષ્ટિને કરી, ગાંધીજીએ કર્મ સૃષ્ટિને આકાર આપ્યો અને જ્ઞાનેશ્વરે મારી ભાવ સૃષ્ટિને પુષ્ટ કરી. એનો અર્થ એવો થયો મિત્રો કે આપણે ત્રણ સૃષ્ટિમાંથી પસાર થવું જોઈએ. પહેલી વિચાર સૃષ્ટિ, બીજી કર્મ સૃષ્ટિ અને ત્રીજી ભાવ સૃષ્ટિ. તો ત્રણ એવા એના ગુરુઓ કે જે એક પછી એક એને ઘડતા ગયા, એ ત્રણ ગુરુઓની વાત એમણે કહ્યું. મારા શરીરનું પોષણ માના દૂધથી થયું, પરંતુ મારા હૃદય અને બુદ્ધિનું પોષણ ગીતા માના દૂધથી થયું છે. એક સરસ મજાની વાત કહીને હું સમાપન કરું. શેમાંથી ભૂદાન યજ્ઞ શરૂ થયો જાણવા જેવું છે મિત્રો, કારણ કે આપણને કેટલીક વસ્તુઓની ખબર નથી હોતી એટલે આપણે એને મૂલ્યાંકન કરી નથી શકતા. કેશુભાઈને હું વર્ષોથી ઓળખું છું પણ કેશુભાઈ આટલું બધું કામ કરે છે એ હું અહીંયા આવ્યો તો મને ખબર. ગુજરાત બહાર પણ નીકળ્યા છે એ તો સાવ નવી વાત છે. મારા આપણા દેશની અંદર અત્યારે એક સરસ મજાની ફેશન ચાલી છે કે કોઈને ટેકો કરતા પહેલાં એને ક્રિટિસાઇઝ કરી દેવા. આવું બહુ ચાલે છે. પછી તમે એને પૂછો કે તમે જાણો છો કાંઈ એના વિશે, તો કે ના મને કોઈ કહેતું હતું. કેમ હમણાં વોટ્સઅપમાં નહોતું આવ્યું? તમને મને ખ્યાલ છે. એવું ન થાય એટલા માટે તમે જ્યાં સુધી ન જાણો કે ભૂદાન ક્યાંથી થયું. પોચમપલ્લી નામનું ગામ, દક્ષિણ ભારતનું પોચમપલ્લી ગામ, 18 એપ્રિલનો દિવસ. તે દિવસે ગામના હરિજનોએ 80 એકર જમીનની માગણી સાંજની પ્રાર્થના સભામાં વિનોબાજી સામે મૂકી. તમારે કંઈ જરૂર છે? જેમ અત્યારના તમે સૌ પરીક્ષણ કરવા જાઓ છો ત્યારે જુઓ છો કે શેની જરૂર છે. તો ગામના હરિજનોએ કહ્યું કે 80 એકર જમીનની જરૂર છે.
પ્રાર્થના સભામાં વિનોબાજીએ ગ્રામજનો સમક્ષ આ વાત મૂકી કે હરિજનોને 80 એકરની જરૂર છે. કેવી રીતે કરશું? આ જમીન ક્યાંથી લઈ આવશું? હજી સરકાર ઉપર રહેશું તો 12 લાખ છે, કદાચ સરકાર તરફથી આટલી જમીન ન પણ મળે. પણ એવું નથી મિત્રો કે આપણી પાસે એવી જમીન પડી હોય કે જેનો આપણે ઉપયોગ ન કરતા હોય. ત્યાં સભામાં એક ઊંચી પાતળી વ્યક્તિ ઊભી થઈ અને એને કહ્યું, મારા પિતાજીની ઈચ્છા મુજબ હું આ હરિજન ભાઈને 50 એકર પિયત અને 50 એકર સૂકી જમીન આપવા તૈયાર છું. આ ભાઈનું નામ હતું રામચંદ્ર રેડ્ડી. વિનોબાનું એક વેણ પડ્યું અને સામે એને એક વ્યક્તિએ જવાબ આપીને એની માંગ પૂરી કરી. એમાંથી એમને વિચાર આવ્યો, તે દિવસે રાત્રે એ સૂઈ ન શક્યા. પોતે લખ્યું છે કે એ રાત્રે હું સૂઈ ન શક્યા, ખરેખર તો મને ઊંઘ આવી જોઈતી પણ હું ન આવી. ઊંઘ એટલા માટે ન આવી કે મને એમ થયું કે આજે કોઈએ કોઈને જમીન નથી આપી, આજે તો અહિંસાનો મને સાક્ષાત્કાર થયો છે. એનલાઇટનમેન્ટ જેને આપણે કહીએ છીએ, મને સાક્ષાત્કાર થયો કે જો તમે અહિંસાથી કોઈ વાતને રજૂ કરો જેમાં કોઈ ભેદભાવ ન હોય, એમાં તમે દિલથી સ્પષ્ટ હો, તો તમને એનો સાક્ષાત્કાર થાય છે. ત્યારથી એણે નક્કી કર્યું કે ધીમે ધીમે કરતા મારે આ કાર્ય શરૂ કરવું. અને એ પંચમપોલી ગામથી એમની પદયાત્રા શરૂ થઈ અને 13 વર્ષ સુધી ચાલી. કહેવાય છે મિત્રો, જાણવા જેવું એ છે કે ધીમે ધીમે કોઈ આવીને કીધું કે બાબા માત્ર જમીનથી ન ચાલે, આખા આખા ગ્રામ દાન કરાવશે, આખા આખા ગામ દાન કરાવશે. તો લોકો પાસેથી ડુંગરાઓની વચ્ચે રખડવાનું અને કુદરતના ખોળે ઘૂમવાનું આટલું કામ કરવાનું. દાદાને જ્યારે પૂજા કરવા માટે પુષ્પ ચડાવવા હોય તો એ કામ વિનોબાજીને સોંપે. વિનોબાજીએ લખ્યું છે, દાદાએ કહ્યું એટલે હું પુષ્પ લઈ આવતો હતો, પણ એ સમયે પણ મને ઝાડ ઉપરથી ફૂલ તોડવાનું ગમતું નહોતું. એનું એક મુખ્ય કારણ આ છે કે પોતાના પિતાશ્રી અને પોતાના માતાએ ઘરની અંદર બાળકને એવી રીતે ઉછર્યા હતા, તમે જાણશો તો તમને નવાઈ લાગશે. બહુ જાણીતો પ્રસંગ છે, છતાં હું કહું તમને. એ લોકોના ઘરની અંદર એક ફણસનું ઝાડ હતું. ફણસ એટલે બહુ મોટું ફળ થાય અને એની મોટી મોટી પેશીઓ હોય. હવે ફણસના ઝાડ ઉપર જેવું પેલું એક એનું ફળ પાકતું જાય એમ છોકરાઓ આનંદમાં આવતા જાય. એને એમ થાય કે આ ફણસ હમણાં પડશે અથવા ઉતારશું અને પછી આપણને પેશી ખાવા મળશે. બને એવું કે એક દિવસ સવારના બધા બાળકો ઉઠીને જોયું, ક્યાંય ત્યાં ફળ નહોતું અને એને દુઃખ લાગ્યું. ઘરે બારે કરી માંડ ફળ પાક્યું, ત્યાં ગયું ક્યાં? તો એમણે જોયું તો માં બેઠી બેઠી રસોડામાં એમાંથી પેશી કાઢતી હતી. માએ ઉતારી લીધું હતું અને માં બાળકોને ખવડાવવાની વ્યવસ્થા કરતી હતી. એટલે બધા બાળકોની આજુબાજુ ઓઠવાઈ ગયા. વાટકી લઈને પહેલી પેશી કાઢીને વિનોબાને એમ થયું કે હમણાં કહેશે કે વિન્યા લે તારા માટે. માએ કીધું, વિન્યા લે આ વાટકી, આપણા પડોશીને જઈને દઈ આવો, કારણ કે આ ઝાડ ઉપર આ પહેલું ફળ ઉગ્યું છે અને આ ઝાડનો છાંયો પણ એ લોકોના ઘરમાં પડ્યો છે, એટલે જેટલો આપણો હક છે ને એટલો એ લોકોનો હક છે, પહેલાં એ લોકોને દેતો હોય. વિનોબાજીએ કહ્યું છે, એક પત્રકારની મોઢે વાત કરતા કરતા કહ્યું, એમણે કહ્યું, મને બહુ દુઃખ થયું કે પહેલાં ઘરના છોકરાનું કરવું જોઈએ, ત્યાં પડોશમાં મંડ્યા છે. બીજી પેશી કાઢીને એણે શાંતાને દીધું તું આ બાજુ દઈ આવ, 3-4 પેશીઓ તો પડોશીમાં વેચી નાખી અને મારો જીવ કાળજે કપાતો હતો કે ઘરના છોકરાઓ ઘંટી ચાટે છે અને આ બાજુવાળાને ફણસ ખવડાવે છે. છેલ્લે અમે અથડા થયા, તમે કહ્યું કે બા શું છે, અમને આપણ ઉપર બાજુમાં દીધા કરે છે. ત્યારે માએ હસતા હસતા કહ્યું કે બેટા, તારા ભાગનું તને મળવાનું છે. તને ખબર છે ને કે જે દે તે દેવ અને જે રાખે તે રાક્ષસ. તારે શું થવું છે, દેવ કે રાક્ષસ? એક વખત ભૂદાન પ્રવૃત્તિ દરમિયાન પત્રકારે
વિનોબાજીને પૂછેલું શૈલેષભાઈ કે તમને આ ભૂદાન યજ્ઞનો વિચાર શેમાંથી આવ્યો? ત્યારે એણે આ પ્રસંગ કાંતો નિર્ણય કર્યો કે મારી માએ ત્યારે કહ્યું તું દેવ તે દેવ અને રાખે તે રાક્ષસ, ત્યારે મને ખબર પડી કે આપણી જરૂરનું હોય એટલું આપણે રાખી લઈએ પણ બાકીનું તો આપણે દાન કરી દઈ શકીએ. મેં એટલા માટે હમણાં થોડી વાર પહેલાં કહ્યું કે એમનો ભૂદાન યજ્ઞ અને આ ભવન દાન યજ્ઞ એ બે પેરેલલ ચાલે છે. એવું નથી કે જે કોઈ સહયોગી દાતાઓ છે એ સાવ પોતાની જોડી ખાલી કરીને દાન કરે છે. તેન ત્યક્તેન ભુંજિકાઃ, ત્યજીને ભોગવ. કદાચ આપણે ભોગવીને ત્યજીએ છીએ, ઉલટું છે, પણ આપણે ત્યજી તો રહ્યા છીએ. આ પહેલો વિચાર એના મનમાં ફળ વખતે આવ્યો. મિત્રો, જરાક આપણે રોજ સવાર સાંજ ઘરમાં જેનો વિવાદ થતો હોય એ મુદ્દો, દીકરો દીકરો જમવા બેસે એટલે જોશ જોશથી મોઢામાં મોટા મોટા કોળિયા મૂકે, ચાવવાનું ઓછું કરે અને ઝડપથી ઝડપથી વસ્તુ નીચે ઉતારવા માંડે. ભેગા મા બાપ બંને બેઠા હોય. સી હાઉ ટુ ટેકલ યોર ચાઇલ્ડ, પેરેન્ટિંગ શું છે, આ વાત અહીંથી સમજાશે. મા પણ જોવે અને બાપ પણ જોવે. એક વખત માએ કીધું કે વિનયા તું બહુ ઝડપથી ખાય છે, ચાલી ચાલીને ખા. વિનયાએ જવાબ ના આપ્યો, થોડું હસી લીધું. પછી માએ કીધું કે જો બધાના ભાગનું બધાના માટે લખેલું જ હોય, હવે જો તું તારો ભાગ જલ્દી જલ્દી ખાઈ જઈશ તો તારામાં લખેલું જલ્દી ખૂટી જશે. એટલે વિનયાને વિચારવાનું વાત તો સાચી છે. તરત જ બાપે પાછી ચમસી પુરાવી કે બેટા તને ખબર છે કે તું રોટલી બહુ ચાવે તો એ મીઠી લાગે છે? તો કે હા. તો કે કેમ લાગે? તો ખબર નથી. તો કે જેમ ચાવીએ ને એમ મોઢામાં લાળ રસ છળે અને લાળ રસ જેવો રોટલી સાથે ભળે એટલે રોટલી મીઠી લાગે. તો કે હા, એ વાત સાચી. તો કે તો પછી સ્વાદ તો જીભમાં છે, તો મોઢામાં મૂક્યો ભેગો અંદર શું કામ ધક્કો મારે છે? થોડુંક ચાવવાનું રાખ. તમે કલ્પના કરજો સાહેબ, બે વાત એટલી બધી સાયન્ટિફિકલી કહેવાયેલી છે, આજે આપણને ખ્યાલ આવે છે. માએ કહ્યું, કહેવાની રીતે કહ્યું. બાપે સમજાવ્યું, સમજાવવાની રીતે સમજાવ્યું. આવા અનેક પ્રસંગો છે, હું બધાને સ્પર્શ નથી કરતો. એક સમય હતો કે રોજ જોવે વિનોબાજી કે એની મા દહીં મેળવે રાત્રે, પણ એ જેવું દૂધમાં પેલું મેળવણ નાખે પછી ચમચી ફેરવે તો શ્રી રામ હરિ, શ્રી રામ હરિ, શ્રી રામ હરિ એમ બોલે. વિનોદ વિનયાને બહુ પ્રશ્ન કે આ શું બોલબોલ કરે છે. એક દિવસ માની બાજુમાં જઈને ઉભો રહ્યો કે બા, આ દહીં મળે ને એ તો એક વિજ્ઞાનની પ્રક્રિયા છે, એની રીતે દહીં મળે, પણ તું એમાં વચ્ચે રોજ ભગવાનને શું કામ નાખસ? રોજ ચમચી ફેરવીને રામ હરિ બોલસ? કાંઈ જરૂર નથી, મળી જ જશે. સરસ જવાબ આપ્યો. માએ કહ્યું, તારી વાત સાચી બેટા, દહીં તો એની રીતે મેળવી જ જશે, પણ આપણે ભેગા ભગવાનને રાખ્યા હોય ને તો ચોક્કસ મળી જાય. કદાચ ન મળે દહીં સવારના, એવું ન બને. બેટા યાદ રાખવું, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આટલી નાનકડી વાત જે ખરેખર જીવનની અંદર તમને ક્યાં સુધી લઈ જાય. જ્યારે પિતાજી આવે, નરહર ભાવે આવે વડોદરાથી દાબોદર, ત્યારે કંઈક નું કંઈક ભેટ લઈને આવે. દિવાળી વખતે તો ખાસ મીઠાઈનું બોક્સ લઈને આવે. એક વખત થોડા લેટ આવ્યા, દિવાળીની સાંજ પડી ગઈને આવ્યા, છોકરાઓ દોડ્યા, વિનયાએ બોક્સ લઈ લીધું. બોક્સ લઈને સીધો મા પાસે દોડ્યો, માએ સીધું બોક્સ ખોલ્યું, તેમાંથી બે પુસ્તકો નીકળ્યા, એક રામચરિત માનસ અને બીજું ભાગવત. અને વિનયાનું મોઢું ફરી ગયું. બા, અને મીઠાઈ કહેવાય? તું કહેતી હતી પપ્પા આવશે એટલે લઈ આવશે, આવી મીઠાઈ હોય? બાએ કહ્યું, બેટા તને આજે નહીં સમજાય, મોટો થાય ત્યારે ખબર પડશે કે જીવનમાં સૌથી મીઠી કોઈ મીઠાઈ હોય તો આ બે મહાગ્રંથો છે. આપણને એમ થાય કે આટલા બધા ગ્રંથો એને વાંચ્યા શું કામ, પણ શરૂઆતમાં દિવાળીની ભેટ રૂપે બે ગ્રંથો આપ્યા અને એનો સમજૂતી જ્યારે માએ કરી આપી કે આ જીવનની મોટામાં મોટી મીઠાઈ છે, ત્યારથી એનો લગાવ ગ્રંથો સાથે ચાલતો થયો. મિત્રો, પડોશમાં કે કુટુંબમાં કોઈ બીમાર હોય તો માં તરત જ રસોઈ કરવા દોડે, પણ માં શું કરે કે
પોતે જાય ત્યાં રસોઈ પહેલા કરી આવે, ઘરમાં રસોઈ પહેલા કરી લે અને રસોઈમાંથી પરવારીને પછી કુટુંબમાં રસોઈ કરવા જાય. જે બીમાર પડ્યું હોય ભાભી કે મામી કે ત્યાં જઈને પછી રસોઈ કરે. હવે વિન્યો છે એક્સપ્રેસિવ હતો, અભિવ્યક્તિ હતી. આપણા ઘરમાં આપણા બાળકની સાચી અભિવ્યક્તિ થવા દેવી જોઈએ, એમાંથી આપણે ઘણું કહેવાનું કહી શકતા હોઈએ છીએ. અત્યારના આપણી સ્થિતિ એવી છે કે આપણે કહેવા માટે સમય અને પોઈન્ટ શોધવો પડે છે, જે શોધવાની જરૂર નહીં. વિન્યા એક કીધું, માં તું કેવી રીતે સ્વાર્થી છો કે તું પછી ત્યાં રસોઈ બનાવવા જાશ, જ્યાં માંદા છે ત્યાં પહેલા જવાય? તો કે ના, હું સ્વાર્થી નથી બેટા, મારી સમજ થોડી જુદી છે. શું જુદી છે? હવે આમાં તો સીધી વાત છે બેટા, એવું છે કે આપણી રસોઈ પહેલા કરીને જાઉં અને ત્યાં પછી રસોઈ કરું તો જે બીમાર છે એને ગરમમાં ગરમ રસોઈ મળી શકે ને, એટલા માટે હું ત્યાં પછી જાઉં છું અને આપણે ઘરે પહેલા કરું છું. મિત્રો, સમજવા જેવું છે કે ગાંધીજીમાં સેવા શુશ્રૂષણ ગુણધર્મો ઉપરથી નહોતા આવ્યા. મા બાપે ધીમે ધીમે પ્રવૃત્તિ દ્વારા, વિચાર દ્વારા, પોતાના એક્શન દ્વારા ન કહેવું છે એમ કહીને કઈ દીધું તેમાંથી આવ્યા હતા. વિનોબાજીનું પણ જીવનનું ઘડતર આવી રીતે થયું. પ્રશ્ન એવો બનતો ગયો કે ધીમે ધીમે કરતા માતા અને પિતાના ઉછેરમાં થી એને એક એક ભાથું મળતું ગયું. એવો ગાગોદર હતા કોંકણના પોતાના મૂળ ગામમાં, ત્યારે એક અંધભાઈ મોટા વડીલ એના ઘરમાં રહેતા અને બધા એને કાકા કે, છોકરાઓ એને કાકા કે, જે જમવાનું હોય તો માં કે કાકાને બોલાવો, કાકા બેસે પછી કરો, બધું આ કાકા મુખ્ય. ઘણા વર્ષો પછી એ લોકો વડોદરા આવ્યા. વડોદરા આવ્યા ત્યારે અચાનક માએ બધા છોકરાઓને ભેગા કર્યા, છોકરાઓને ભેગા કરીને બેસાડ્યા, બેસાડીને કીધું કે બે મિનિટ આપણે શાંતિથી બેસીએ અને એમને દીવો કર્યો. દીવો કરીને હાથ જોડીને બધાને કહ્યું કે આપણે પ્રાર્થના કરીએ. બધાએ પ્રાર્થના કરી, બધાને આશ્ચર્ય હતું કે શું થયું, એવું શું બન્યું છે ખબર નહીં, પણ માએ કીધું એટલે બધા બેસી ગયા, બધા પ્રાર્થના કરવા લાગ્યા. પછી માએ કીધું કે બેટા, આપણા કાકા હતા ને જે આપણે ગામ વતનમાં રહે છે, એમણે દેહ છોડી દીધો છે, એટલે આપણે પ્રાર્થના કરી છે. હવે જો આ ચાર સંતાનો હતા, ત્રણ ભાઈઓ વિનાયક અને શાંતા, એ ચાર ભાઈઓમાંથી કોઈને વિચાર નહીં આવ્યો, શાંતાને વિચાર નહીં આવ્યો, વિનોબાના મનમાં પ્રશ્ન થયો કે કોઈ સગાનું મરણ થઈ જાય તો મા તો સ્નાન સૂતક કરે છે, નવરાવે છે બધાને, બાર ઉભા રાખીને પાણી ઢોળે છે, તો આજે માએ આપણને કેમ સ્નાન સૂતક કરાવ્યું નથી? આ પ્રશ્ન એના મનમાં થયો. મનમાં થયો એટલે ત્યાં છૂટ હતી, દોડીને એને માને પૂછ્યું કે બા હું કેમ કર્યું, કાકા ગયા તો આપણે સ્નાન સૂતક એવું કઈ નથી કરવાનું, કેમને નવરાવ્યા નહીં, સીધા અમે તો રમવા લાગ્યા. ત્યારે માએ ખુલાસો કર્યો, બેટા એ આપણે સગા કાકા નહોતા. તો કે તો શું હતું? તો કે સગા હતા જ નહીં, પણ તો કોણ હતા? તો કે આપણી પાડોશમાં એક અંધ દાદા રહેતા હતા, એનો એકનો એક દીકરો જે પરણ્યો નહોતો એ ગુજરી ગયો, એટલે ક્યાં રહે? એટલે મેં અને તારા બાપુએ એમને વિનંતી કરી કે ત્યાં એકલા રહેવાને બદલે અમારી ભેગા રહ્યો, એટલે આટલા વર્ષોથી આપણા ઘરે એ રહેતા હતા, એ તારા કે મારા કાકા નથી. વિનોબાજીએ પૂછ્યું, અરે આવું તે કાંઈ હોય? ત્યારે એને જવાબ આપ્યો, બેટા કોઈ આપણું નથી અને કોઈ પરાયું નથી. આ વાક્ય તમે સમજો તો તમને ખ્યાલ આવે કે 21 વર્ષની ઉંમરે વ્યક્તિ જ્યારે ઘર છોડે ત્યારે એને આ વાક્ય ગુમરાતું હોય, કોઈ આપણું નથી, કોઈ પરાયું નથી. મહાવીર સ્વામીએ પણ જ્યારે ઘર છોડ્યું ત્યારે પણ એના મનની અંદર એક જ વાત હતી કે અહીંયા જે છે તે કોઈ મારા નથી અને કોઈ પરાયા નથી. આ ભાવનાથી વિનોબાજી આગળ વધ્યા અને જીવનના એક એવા અંતિમ માર્ગ ઉપર પહોંચ્યા. એમણે પોતાના જીવનના ચાર ભાગ પાડ્યા છે. કેશુભાઈ જાણવા જેવા ચાર ભાગ છે.
એમણે કહ્યું મારા જીવનને વેચવું હોય તો ચાર તબક્કામાં વેચાય. પહેલો તબક્કો એ અયુક્ત 1895 થી 1916 સાધના પહેલાનો કાળ. બીજો તબક્કો યુક્ત એટલે કે 1916 થી 1951 સાધના પૂર્વકનો કાળ. ત્રીજો તબક્કો વિયુક્ત એટલે કે 1951 થી 1970 વિશેષ રૂપે યોજાયેલા કાળનો તબક્કો. અને મુક્ત એટલે 1970 થી અંતિમ ક્ષણ સુધીનો કાળ જેમાં હું મારી જાતને મુક્ત કરી ચૂક્યો હતો. છેલ્લા 12 વર્ષ તેઓએ ક્ષેત્ર સંન્યાસ લીધો હતો. છેલ્લા 12 વર્ષ તેઓએ કોઈને મળવાનું બંધ કર્યું હતું એટલે તબક્કાનું નામ એમણે મુક્ત એવું આપ્યું. અયુક્તથી શરૂ થઈ, યુક્ત થઈ, વિયુક્ત થઈ અને છેલ્લે મુક્તમાં દરેક પ્રવૃત્તિની અંદર યુક્ત શબ્દ, યુક્ત એટલે જોડવું, જોડકું. અને એટલા માટે આપણે કદાચ જાણીને આશ્ચર્ય થશે કે એમના પુસ્તકની પહેલા પાના ઉપરની લીટી આવી હોય છે, મારી જિંદગીના બધા કામ દિલોને જોડવાના એકમાત્ર ઉદ્દેશથી પ્રેરિત છે. પરમ દિવસે જ્યાં કેશુભાઈ કહેતા હતા કે ભવન બાંધવા એ તો ગૌણ વાત છે, આપણે બધાના દિલને જોડવા આવ્યા છીએ, આપણે રાષ્ટ્ર નિર્માણ કરવું છે તો બધાને ભેગા કરવા આવ્યા છીએ. મને ત્યારે વિનોબાજીનું આ વખતે યાદ આવ્યું કે મારા બધા જ કામ છે એ હંમેશા કોઈના દિલને છોડવા માટે થયેલા છે. હવે પ્રશ્ન થયો છે કે મારે સંસાર ત્યાગ કરી દીધો અને તમને ખ્યાલ છે કે સમયમાં જે સંસાર છોડે એની સામે એક જ હોય, ઉત્તર દિશા અને હિમાલય. એ હિમાલય તરફ જાય નક્કી હોય. આપણે ગુજરાતમાં પણ ભાનદેવજી છે, એનો પણ આવો જ પ્રસંગ છે. એને ખબર નહોતી ઘર છોડ્યું 10 વર્ષની ઉંમરે. વાંચ્યું એટલું કે ભાઈ પ્રહલાદે 5 વર્ષે છોડ્યું. તો એને વિચાર આવ્યો કે પ્રહલાદ 5 વર્ષે સમજ્યો ને મને 10 થઈ ગયા, હું નથી સમજ્યું. એટલે એ પાઠ વાંચતા વાંચતા છોકરી ઊંધી મૂકીને એને ઘર છોડી દીધું. ક્યાં જવું? તો કે ઉત્તર દિશામાં. કેમ ઉત્તરમાં? તો કે બાજુ હિમાલય હોય એને હિમાલય તરફ ચાલ્યા જવું. વિનોબાજીના કિસ્સામાં એવું કર્યું, એ હિમાલય જવા માટે નીકળ્યા. કારણ કે એને તો ફકીરીથી જીવવું હતું. હવે જુઓ નિયતિ તમને ક્યાંથી ક્યાં લઈ જાય છે. મેં શરૂઆતમાં કહ્યું કે આ 15 નવેમ્બરથી મારે પુંડિચેરીને બદલે ઋષિકેશ આવવાનું થયું. એ પણ લખાયેલું હોય તો જ થાય, અન્યથા ન થાય. એનું નિર્માણ પણ કોઈકે કર્યું. હવે હિમાલય તરફ જતા જતા એક જગ્યાએ એમણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે એવું કોઈ ઇંગ્લિશ છાપું વાંચ્યું. અને છાપું વાંચ્યું એની હેડલાઇન એ વખતે હતી કે કાશી વિશ્વવિદ્યાલયના એક બહુ મોટા સમારંભની અંદર મહાત્મા ગાંધીએ પોતાની માતૃભાષા અને રાષ્ટ્રભાષામાં વાત કરી અને એની બેસટને કહ્યું કે આ દેશની અંદર તમારે કાં તમારી માતૃભાષા બોલવી પડશે અને કાં અમારી રાષ્ટ્રભાષા બોલવી પડશે. છાપાએ લોકો મોટી રીતે લખ્યું હતું કે કડક રીતે ગાંધીજીએ કહી દીધું અને આખા સમારંભમાં ગેકારો થઈ ગયો. એને બેસન વચ્ચે ઊભા થઈ ગયા. ઊભા થઈને એણે કહ્યું કે ગાંધી ઇંગ્લિશ પ્લીઝ. એટલે એને જવાબ આપ્યો કે આઈ એમ સોરી, હું ઇંગ્લિશમાં નહીં બોલી શકું, આ કાશી વિશ્વવિદ્યાપીઠ છે, હું કાં હિન્દીમાં બોલીશ કાં ગુજરાતીમાં બોલીશ. તમને ખબર છે ગાંધી તો બહુ અઘરા માણસ હતા. અત્યારના લોકોને એનું નામ દૂર કરવામાં અઘરાઈ સહન કરવી પડે એટલા અઘરા માણસ હતા. એ તો આ બેનર લખ્યું હોય ને બેનર, એમાં જોડણીની ભૂલ હોય તો આ 3 સમારંભ બન્યા હતા ગાંધીના જીવનમાં. કે ઉપર ચડતા પહેલા કે બેનરમાં જોડણી સુધારો પછી હું ઉપર આવો, એટલે અઘરા માણસ. હું જ્યાં છું ત્યાં કોઈની ભૂલ મારા નામે ચડવા માંગતો નથી, એવો એને જવાબ આપ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના મંચ ઉપર આવું એણે કરેલું. તો મહાત્મા ગાંધી વિશે આવું વાંચ્યું વિનોબાજીએ જતા જતા રસ્તામાં. એને એમ થયું આ કોણ છે, મળવું જોઈએ. એટલે એ સીધા પહોંચ્યા અને એમણે જઈને જોયું અને મહાત્મા ગાંધીને જોયા ભગવાન વિચાર આવ્યો કે હું જે હિમાલય તરફ જવા નીકળ્યો હતો મારો હિમાલય અહીંયા છે, મારે હિમાલય જવાની જરૂરિયાત નથી કારણ કે મારો હિમાલય અહીંયા આવી ગયો છે. અને એમણે પોતાનું જીવન મહાત્મા ગાંધીને સમર્પિત કર્યું.
સમર્પિત કર્યું ત્યારે તમે જોજો સાહેબ, ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધ કેવા. ગાંધીએ બોલાવીને કીધું, ઘર છોડ્યું ત્યારે કહીને નીકળ્યા છો? તો કાંઈ લોકોને ખ્યાલ હતો. પછી કઈ તપાસ કરી છે, જાણ કરી છે ક્યાં છો? તો કે ના, એક વખત વચ્ચે પોસ્ટ કાર્ડ લખ્યું, બાકી નથી લખ્યું. તણકે બોલાવો, તમારા બાપનું એડ્રેસ આપો. ગાંધીજીએ પત્ર લખ્યો વિનોબાજીના પિતાશ્રીને, તમારો વિનોબા મારી પાસે છે, આ ઉંમરે એને વૈરાગ્ય અને આત્મનિરીક્ષણમાં એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે જે હું હજી કરી શક્યો નથી. મેં જે ટાઈટલ આપ્યું કે મહાત્મા પછીના મહાત્મા, મહાત્મા એ સ્વીકાર્યું હતું, લેખિત કે આ ઉંમરે 21-22 વર્ષની ઉંમરનો યુવાન છે એને એટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી આત્મનિરીક્ષણ અને વૈરાગ્યમાં કે જે હજી હું કરી શક્યો નથી. આ વિનોબાજી ગાંધીએ ચિંધ્યું તે બધે કામ કરવામાં લાગ્યા. ગાંધીએ કહ્યું તે એના શિષ્ય તરીકે ઊંધું ઘાલીને કામ કરવા લાગ્યા. વિનોબાજીને કહ્યું ગાંધીજીએ કે યાદ રાખો, માતાજી બીમાર પડ્યા એવા સમાચાર મળે તો તમારે જવાનું, જ્યાં હો ત્યાંથી જવાનું, એક ક્ષણની ઢીલ નહીં કરવાની. બન્યું પણ એવું કે જે રખુમાઈ એટલે કે એના માતાશ્રી હતા, એની તબિયત જ્યારે બગડી ત્યારે સમાચાર આવ્યા. સમાચાર આવ્યા અને તરત જ વિનોબાજી પહોંચી ગયા, જઈને માતાના ચરણ સ્પર્શ કર્યા. ત્યારે લગભગ છેલ્લી ઘડીમાં પણ માએ સામે પ્રશ્ન પૂછ્યો, તારું કામ છોડીને કેમ આવ્યો છો? બાળપણમાં માએ જે વિનયને ઘડ્યો હતો એ વિનોબા હવે ઘડાઈ ગયો હતો, છતાં પણ એને માએ પૂછ્યું, તારું કામ છોડીને કેમ આવ્યો છો બેટા? પહેલા તો કામ, તો કે ના મા, મને બાપુએ આગ્રહ કર્યો છે, મોકલ્યો છે. માતુશ્રીની સેવા કરી, એમની વિદાય થઈ, ત્યાં સુધી ઉપસ્થિત રહ્યા. એમની માં પહેલા મેં કહ્યું કે એકદમ ભક્તિપરાયણ અને ભગવતી અન્નપૂર્ણાની એક મૂર્તિ પોતાના પાસે રાખે અને રોજ એનું પૂજન કરે. વિનોબાજી પોતે ફરી એકવાર નીકળતા હતા ત્યારે એ મૂર્તિ એણે લઈ લીધી અને માં જે સાડી પહેરતી હતી એ સૂતરની સાડી એમણે ભેગી લીધી. એમ કહેવાય છે કે વર્ષો સુધી વિનોબાજી પોતાના ઓશિકાની નીચે રાખીને સુતા. પોતે મૂર્તિ પૂજામાં માનતા નહોતા, પણ માએ જે મૂર્તિની પૂજા કરી એનો લગાવ હતો એ લઈને આવ્યા. એક વખત પ્રભુદાસ ગાંધી આવીને કહ્યું કે તમે તો માનતા નથી મૂર્તિ પૂજામાં, તો મૂર્તિ શું રાખી છે? તો કે મારી માની યાદગીરી છે. તો કે તમે અમને શીખવનારા છો કે બ્રહ્મ શું છે, આત્મા શું છે, ને તમે આ મૂર્તિમાં છો, હું લઈ જાઉં? પ્રભુદાસ ગાંધીએ કહ્યું હું લઈ જાઉં? તો કે લઈ જાઉં, પણ એક શરત. શું શરત? તો કે રોજ સવારે આ મૂર્તિની પાસે 100 સૂર્ય નમસ્કાર કરવાના, જો શરત માન્ય હોય તો લઈ જાઉં. પ્રભુદાસ ગાંધીએ સ્વીકાર્યું અને મૂર્તિ ગાંધીનગરમાં જતી રહી. બન્યું પણ એવું મિત્રો, જે લોકો સમાજને માટે જાત સમર્પિત કરવા નીકળે છે એને ટીકાઓ પણ સહન કરવી પડે છે. અહીંયા જ્યારે ગોકી શબ્દ આવ્યો અને સાહેબ સમજાવતા હતા ત્યારે મને વિચાર આવ્યો કે તમે ગમે તેટલું કરો તોય તમારી ટીકા થાય, એનો ટી છે. બીજા શબ્દોમાં કહો તો તમે કરો તોય તમારે ટીચાવું પડે, એનો ટી છે. આ વાત વિનોબાજીની થઈ. લોકો કહેવા લાગ્યા કે સ્વદેશી સ્વદેશી બહુ કરે છે અને પોતે તો પરદેશના સૂતરની સાડી ઓશિકા નીચે રાખીને સુવે છે, આ કેવો ભક્ત છે? સાંભળ્યું અમને. બીજે દિવસે સવારે નીકળ્યા, સાબરમતી નદી વહેતી હતી ત્યાં ગયા, હાથ જોડીને પ્રાર્થના કરી, સાડીને પ્રણામ કર્યા અને સાડી સાબરમતી નદીમાં પધરાવી દીધી. આ પિંડ જેનો ઘડાયો, વિશિષ્ટ પિંડ, એને જે ભૂદાન યાત્રા કરી એ ભૂદાન યાત્રામાંથી એમને એટલું બધું શીખવા મળ્યું. 13 વર્ષ સુધી પોતે ચાલતા રહ્યા. અહીંયા યાદ રાખજો સાહેબ, આ સમય દરમિયાન આપણી પહેલી સરકાર બની ગઈ હતી. સ્વતંત્ર ભારતની પહેલી સરકારનો પહેલો પંચવર્ષીય યોજના ઘડવાની હતી અને લગભગ પવનાર વર્ધા પાસે એમની પદયાત્રા ચાલતી હતી. પંડિત નહેરુએ દિલ્હીથી કહેવાયું કે તમે દિલ્હી આવો અને આ પંચવર્ષીય યોજનામાં તમારા મંતવ્યો રજૂ કરો જેનો અમે અમલ કરીએ.
એમણે કહ્યું કે હું પહોંચીશ પણ મને દિવસો લાગશે. તો કે બધી સરકાર વ્યવસ્થા કરશે. તો કે સરકારની જરૂર નથી. એ જ્યાં હતા ત્યાંથી પગે ચાલીને એ દિલ્હી ગયા. પદયાત્રા કરીને એક અત્યારે મારો સંકલ્પ છે કે હું પગપાળા નીકળું. તો એ સંકલ્પને મારે વચ્ચે તોડવાની આવશ્યકતા નથી. પહોંચ્યા, સૂચનો કર્યા, પણ પોતાની રીતે પદયાત્રા કરીને જગ્યાએ પહોંચ્યા. મિત્રો, મારી વાતના સમાપન તરફ જાઓ. મિત્રો, વિનોબાજીને જે અનુભવો પુનામ યાત્રા દરમિયાન થયા એ અનુભવોમાંથી એને સર્વોદય શબ્દ મળ્યો. એમાંથી એને સર્વોદય સંઘની સ્થાપના કરી. એને એમ થયું કે આ નાનું નાનું કામ કરીશું તો નાના નાના લોકો સાથે પહોંચી શકીશું, મોટે પાયે કામ ઉપાડીએ. ગાંધીજીના એટલા બધા પરમ ચાહક અને એના શિષ્ય હતા કે ગાંધીની અચાનક હત્યા થઈ, દેશમાં શૂન્યાવકાશ ઊભો થયો, લોકોને શું કરવું તે ખબર ન પડી, ત્યારે એમણે શ્રાદ્ધના 13 દિવસ એવા પ્રવચનો શરૂ કર્યા. રોજ સાંજે શ્રાદ્ધની વાત એણે શરૂ કરી અને શ્રાદ્ધમાં શું કરવું જોઈએ જેનાથી ગાંધી રાજી થાય એના એને 13 પ્રવચનો આપ્યા. એની એક નાનકડી પુસ્તિકા પણ પ્રકાશિત થઈ છે નવજીવન દ્વારા, શ્રાદ્ધના 13 દિવસો. આ વાંચવા જેવી છે કે ગાંધી પછી ગાંધીએ કહેલું કાર્ય કરીએ તો દેશને શું લાભ થશે એનું વિવરણ એણે કર્યું. વચ્ચે મેં એક નાનકડો મુદ્દો બોલ્યો તો પણ ચુકાઈ ગયો, એટલે સારું થયું અને યાદ આપ્યું કેશુભાઈએ. એમણે જો બહુ મોટું કામ કર્યું હોય તો એ ગીતાનું કામ કર્યું છે. ગીતાએ ગીતા ચિંતનિકા અને ગીતા પ્રવચનો. ધૂળિયાની જેલમાં મેં શરૂઆતમાં કહ્યું કે ધૂળિયાની જેલમાં સત્યાગ્રહીઓ હતા અને એનો કોઈ કહ્યું અમને કંઈક વાત કરો એટલે એણે પોતે ગીતાના એક એક અધ્યાય વિશે પ્રવચનો આપવાની શરૂઆત કરી. મેં એની સાલવારી પણ તમને કહી. થયું એવું કેટલો રસ પડવા માંડ્યો. જોગાનું જોગ એ મરાઠીમાં કહેતા હતા, કારણ કે ધોળિયાની જેલ હતી, સત્યાગ્રહીઓ ઘણા બધા મહારાષ્ટ્રના હતા, એટલે એમણે ધીમે ધીમે કરતા મરાઠીમાં વાત કરી. પણ એ જ વખતે એમની સાથે સાને ગુરુજી પણ એક કેદી હતા. એટલે સાને ગુરુજીને પહેલા પ્રવચનથી જ એવો વિચાર આવ્યો કે બાબા બોલે અને આપણે લખી લઈએ. એટલે એમણે બાબા જે બોલ્યા એ બધું લખી લીધું અને લખી લીધેલું જે બહાર આવ્યું એ ગીતા એ અથવા ગીતા પ્રવચનો થયા. વિશ્વની લગભગ 27 થી 28 ભાષાઓમાં આ ગીતા પ્રવચનોનું ટ્રાન્સલેશન છે. આપણી ગુજરાતીની અંદર જે ગીતા પ્રવચનો છે તેની લગભગ 78 થી 80 લાખ નકલો વેચાયેલી છે. અને મારો ખુદનો પોતાનો અનુભવ એવું કહે છે કે ગીતા તમારે સમજવી હોય તો સરળમાં સરળ ભાષ્ય જેમાં ગીતાના 700 શ્લોકમાંથી એકેય સંસ્કૃત કે સમશ્લોકી શ્લોક નથી એવા ગીતા પ્રવચનો વાંચવા જોઈએ. જેમ શીરો ગળે ઉતરી જાય એવી જ રીતે ગીતા આપણને ગળે ઉતારવાનું કામ વિનોબાજીએ કર્યું. એમણે તો એક જગ્યાએ એવું નોંધ્યું છે કે મેં 2 દૂધનું પાન કર્યું છે, એક મારી માનું દૂધ અને બીજું ગીતા માનું દૂધ. મારી મારા જીવનમાં જો ગીતાને સ્પર્શવાનો સમય ન આવ્યો હોત તો વિનોબા વિનોબા રહેત, બીજું કંઈ થઈ ન શક્યા હોત, આવું એણે સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે. મિત્રો, મેં વચ્ચે વાત કરી કે કેટલાક લોકો તમારી કસોટી કરતા હોય છે, તો ગીતા પ્રવચનો વાંચ્યા પછી ઘણા લોકોને વિચાર આવ્યો કે આટલા સરસ ગીતા પ્રવચનો લખ્યા છે એ માણસ પોતે કેમ જીવે છે. આવો વિચાર આવે. તમને ખબર છે કે તમે ગમે તેટલું સારું કામ કરો પણ તમે તમારા જીવનમાં એનો કેટલો અમલ કરો છો એ જ જોઈને લોકો તમને ફોલો કરે છે. બાકી ફોલો નથી કરતા, ભક્તો હોય છે પણ ફોલો નથી કરતા. તો એમણે ચેક કરવાનું નક્કી કર્યું. અને હું તમને નામ સાથે કહું કે ઇંગ્લેન્ડના એક ગુજરાતી બેન તરુલતા બેન, એને આ પુસ્તક ખૂબ ગમ્યું
એમણે વાંચ્યું કેટલાય લોકોને એની ભેટ આપી. એમાંથી એને પ્રશ્ન થયો કે હાથીના દાંત જેવી હાલત તો નહીં હોય ને. આ વાતમાં જે લખ્યું છે હાથીના દાંત જેવી હાલત નહીં હોય ને, દેખાડવાના જુદા, છાવવાના જુદા. એટલે એમણે એક સરસ્વતી બેનને કહ્યું કે ચાલો આપણે ભારત જઈએ. તો કે શું કરવું છે? તો કે વિનોબાજી જ્યાં હોય ત્યાં આપણે એની ભેગા ભેગા ફેર્યા કરશું. અને તે કેમ? એ સમયમાં લોકો આવ્યા, પૌનાર આશ્રમ પહોંચ્યા, સંઘમાં જોડાઈ ગયા, પદયાત્રામાં ભેગા ભેગા ફરવા લાગ્યા. અને 1.5 મહિના પછી એમણે એમ કહ્યું કે ગીતા પર પ્રવચન કરનારા વિનોબા કરતા આ વિનોબા ઘણો બધો આગળ નીકળી ચૂક્યો છે એવું મને લાગે છે. તમારી સાથે કેસ થાય, લિટમસ ટેસ્ટ પેપર થવાનું છે, ચિંતા ન કરશો. પરિસ્થિતિ કેવી થઈ કે જે જે જેલમાં મૂકવામાં આવે તો વિનોબાજીને દૂર દૂરની જેલમાં લઈ જાય. કેમ? કારણ કે એના વિચારની બહુ અસર. જે ઘણા દિવસથી રાજેશભાઈ કહે છે કે કેશુભાઈને વિચારનું બહુ મહત્વ છે, અને બહુ સાચી વાત છે. કોઈ પણ વિચાર ત્યાં તમને ડૂબાડી શકે છે અને ઉત્તમ વિચાર તમને તારી દઈ શકે છે. આપણી સમક્ષ છીએ, આપણે જે અત્યારના કરી રહ્યા છીએ એક વિચારની પાછળ ચાલ્યા જાય છે. કેશુભાઈ મુખ્ય નથી, એનો વિચાર મુખ્ય છે. તો પ્રશ્ન એવી નો પડે કે એને દૂર જેલમાં મોકલે. દૂર એટલે મોકલે કે ત્યાં સુધી કોઈ પહોંચે નહીં. નહીંતર જ્યાં જાય ત્યાં વિનોબા જઈને કેટલાક લોકો એને મળવા આવવા લાગે અને જેલરો માટે મુશ્કેલ થાય. આપણે માનીએ છીએ પણ એ વખતના શાસકો એટલા બધા ક્રૂર નહોતા. અને પાછા વિનોબાજી તો રાજદ્વારી કેદી હતા, એટલે નિયમો પ્રમાણે રાજદ્વારી કેદીને અમુક સવલત આપવી પડે. અને એ પરદેશની સરકાર હતી, એમાં માનતી સાચો. પછી એ વર્ગ શિક્ષક હોય કે સમાજ શિક્ષક હોય, એ ક્યારેય પોતાનું કામ પોતા પૂરતું સમજીને મૂકી ના આપે. શિક્ષક એ છે કે જે પોતે સમજે છે તે અન્ય પણ સમજી શકે એવું ભાથું છોડીને પછી જાય. તો વિનોબાજીએ આ 36 નામ, જુદા જુદા ધર્મના વડાઓના નામ એ જોડીને પ્રાર્થના બનાવી. પછી એને પ્રશ્ન થયો કાં તો હું સમજું છું પણ લોકો કેમ સમજે? એટલે એમણે એક સુંદર મજાની પુસ્તિકા લખી જેનું નામ નામમાળા છે. આ વિનોબાજીએ લખેલી નાનકડી પુસ્તિકા છે જેમાં એક પછી એક, એટલે એકે એક શબ્દ આપણે શરૂઆત કરીએ ત્યાંથી. ઓમ તો કોને કહેવાય? તત એટલે શું? સત એટલે શું? પુરુષોત્તમ એટલે શું? ઈશુ એટલે શું? એવી રીતે 36 અક્ષર અથવા શબ્દનો નાનો ટૂંકો પરિચય આપણને આપ્યો અને પોતે સર્વધર્મ પ્રાર્થના રચી આપણા સમક્ષ મૂકી અને એમણે વિદાય લીધી. જે માણસ નાનકડું પગલું ભરે છે એને પૂર્ણત્વ બક્ષીને પછી કામ પૂરું કરે છે એ માણસ વિભૂતિ છે, એવી એક વ્યાખ્યા થયેલી છે. તો આ વિભૂતિ તત્વો વિશે મારે આપને વાત કરવાની હતી. એની મેં શરૂઆત ખાસ તો આ પ્રાર્થનાથી કરી છે. મિત્ર કેશુભાઈ વિશે બધા લોકોએ ઘણું બધું કહ્યું છે, ઘણું બધું કહી શકાય એમ પણ છે, પણ મને એવું નથી લાગતું કે કેશુભાઈ વિશે મારે વિશેષ કંઈ કહેવું. મારે જરા કેશુભાઈના કાર્યને જુદી રીતે મૂલવવું છે, અને મૂલવવું છે એમાં પણ મારે વિનોબાજીનો સાથ લેવો છે. તમને કદાચ ખ્યાલ હોય તો વિનોબાજીનું નામ ભૂદાન સાથે જોડાયેલું છે. એમણે ભૂદાન યજ્ઞ કર્યો હતો અને ભૂદાનની અંદર ગામડે ગામડે ફરીને એણે લોકોને વિનંતી કરી કે તમારી પાસે જે વધારાની જમીન છે, ભૂ એટલે જમીન, એનું તમે દાન કરો અને એ જમીન જેની પાસે જમીન નથી એને આપણે દાન કરી દઈએ. આ ભૂદાન યજ્ઞ ચલાવ્યો. મને એવું લાગે છે કે કેશુભાઈ અને વિનોબાજીમાં સામ્ય છે, એવા પ્રકારનું સામ્ય છે કે વિનોબાજીએ ભૂદાન યજ્ઞ શરૂ કર્યો અને કેશુભાઈએ ભવન યજ્ઞ શરૂ કર્યો.
દરેકે દરેક ભૂદાનની સ્થળ ઉપર જઈને પદયાત્રા કરીને વિનોબાજીએ લોકો વચ્ચે બેસીને વિનંતી કરી અને દાન મેળવ્યું. એમની વાત હું આગળ કરવાનો છું, કેટલી રોમાંચક વાત હતી. એવી જ રીતે કેશુભાઈ છે એ ખરેખર લોકોને મળીને છેવાડાના લોકો સુધી જઈને એ ભવનનું દાન કરી રહ્યા છે. મિત્રો, આ શબ્દ બોલાનો છેવાડાનો શબ્દ માનસ. આપણને ખબર છે કે ગાંધીજી જ્યારે ટ્રેનની મુસાફરી કરતા હતા ત્યારે લાંબી મુસાફરીમાં કોઈએ દોડતા દોડતા આવીને એને પુસ્તક હાથમાં આપ્યું કે ટ્રેનની મુસાફરી લાંબી છે, તમે થાકી જજો, ઝાંસી જશો, આ એક પુસ્તક રાખો, આ વાંચજો, મજા આવશે. અને એ પુસ્તક અંતુ ધ લાસ્ટ હતું, જેનું ગુજરાતી થાય છેલ્લે બેઠેલો માણસ. તમને ખબર છે કે પંગતમાં પહેલા બેઠેલા લોકોને જેટલી સરળતાથી વાનગી મળતી હોય છે એટલી છેલ્લે બેઠેલા સુધી પહોંચતી નથી હોતી, કાં તો ત્યાં સુધી સર્વિસ કરનારો થાકી જતો હોય છે અથવા તો વાનગી ખૂટી જતી હોય છે. તો અનટુ ધીસ લાસ્ટ એટલે કે છેવાડાનો માણસ, એ શબ્દ હકીકતમાં સર્વોદય શબ્દનો જનક છે. એમાંથી શબ્દ આવ્યો સર્વોદય, સર્વનો ઉદય, મારું તારું નહીં, આપણું સૌનું, જ્યાં ઈશ્વર પણ નથી પહોંચી શકતો. એમાં જશે ને તો જ ત્યાં ભવન નહીં હોય ને, તો જ ત્યાં સગવડતા નહીં હોય ને, તો જ ત્યાંના સંચાલકોની માનસિકતા ઈશ્વર એવી ઘડી હશે ને કે નાસ્તો આપવાની એને સૂઝ નથી. તો જ્યાં ઈશ્વર નથી પહોંચ્યો ત્યાંની સૂઝ સુધી, સગવડતાથી કે સમજણથી ત્યાં જેને પહોંચવાનું કામ કર્યું એ કેશુભાઈના આ યાત્રા યજ્ઞમાં મને સામેલ થવાનું મળ્યું, એટલે મારા દિવસો સુધરી ગયા છે એવો મારો ભાવ છે. સામાન્ય રીતે 15મી નવેમ્બરથી 25મી નવેમ્બર દર વર્ષે હું પોંડિચેરી હોઉં છું, એ છેલ્લા 20 વર્ષનો મારો સિલસિલો છે. પણ કેશુભાઈને હું ઘણા વર્ષોથી ઓળખું છું અને એમના કાર્યને નજીકથી ઓળખું, એટલા માટે થઈને મેં નક્કી કર્યું કે આ વખતે પોંડિચેરી આપણે ઋષિકેશમાં સાથે લઈને જઈએ. એટલે હું ઋષિકેશ આવ્યો અને આપ સૌના 35-40 જેટલા કર્મયોગીઓ, આટલા કડે પગે ઊભા રહેનારા સ્વયંસેવકોના દર્શન કરવાનો મને લાભ મળ્યો. હું એટલા માટે એવું કહું છું કે મને ધન્યતા મળી, કારણ કે સામાન્ય રીતે આટલું બધું એક સાથે સારપ ક્યાંય ભેગી થઈ હોય એવો દુનિયાનો કોઈ છેડો હોતો નથી. આજે આ વાનપ્રસ્થ આશ્રમ નસીબદાર છે કે અહીંયા સારપનો સરવાળો કરે એવા લોકો ભેગા થયા છે. મિત્રો, મેં એવો વિષય આપ્યો છે કે વિનોબાજી મહાત્મા પછીના મહાત્મા. આ વિષય મેં જયારે ચર્ચા કરી શૈલેષભાઈ સાથે ત્યારે એમને કહ્યું હતું કે મારા મનમાં આવો ખ્યાલ છે એટલે હું આવો વિષય આપું છું. હું આજે પણ એવું માનું છું કે સરદાર પહેલા વડાપ્રધાન બન્યા હોત કે નહેરુ બન્યા હોત એ વિવાદનો પ્રશ્ન છે, રહેવા દઈએ, એનાથી આપણા ઘણા કામ સરે છે તો સરવા દઈએ. પણ જો મહાત્મા ગાંધી નામનો માણસ આ પૃથ્વી ઉપર ન જન્મ્યો હોત તો એ મહાત્માનું બિરુદ બીજા કોઈને નહીં પણ વિનોબા ભાવેને મળ્યું હોત એ નિશ્ચિત છે. એનું એક કારણ આ છે, આ વિચાર મારો જ છે અને એના માટે હું લડવા જવાનો નથી, એના માટે હું મોટા ભાષણો આપવામાં માનતો નથી. સરદાર જ હોવા જોઈએ એવું કહેવામાં, જે લોકો દિવંગત થઈ ગયા એના નામે આવી સ્પર્ધાઓ ન ચલાવવી જોઈએ, એમાં આપણો વિવેક છે. પણ મારું કહેવાનું કારણ એ છે કે મહાત્મા ગાંધીએ જેને પ્રથમ સત્યાગ્રહી તરીકે 1940માં બોલાવ્યા અને ભેગા જોડ્યા, એટલા માટે મહાત્મા પછીના મહાત્મા એ વિનોબાજી છે. તમને એમ થાય કે વિનોબાજીનો અમને તો બહુ પરિચય નથી, કેશુભાઈ સાથે વાત થઈ ત્યારે એને કીધું કે જેને અમે જાણતા નથી એના જીવન વિશે આપણે વાત કરવી છે. અહીંયા 2 દિવસથી હું સાંભળું છું કે એવું કહેવાય છે કે તમે તમારા બાળકોને ગણજો. શૈલેષભાઈએ તો આખી સપ્તપદી તમને આપી, આટલું ગણજો, આટલું યાદ રાખજો, જોજો આમ થાય નહીં એવું એને કહ્યું. પણ એ તમારા મનમાં તો ઉતરે કે તમને એમ થાય કે આવા વિભૂતિને ગણનારના મા બાપ કેવા હોય. સાચું પૂછો ને તો મિત્રો, આપણે મા બાપ થતી વખતે ગંભીર નથી હોતા,
આપણે પરણ્યા સમાજની ઈચ્છા હતી એટલે, અને આપણને સંતાન પણ થાય છે સમાજની ઈચ્છા હોય છે એટલે. કારણ કે આ સમાજ એવો છે કે પરણ્યા પહેલા સંતાન થાય તો એને મુશ્કેલી છે, અને પરણ્યા પછી 3-4 વર્ષ સંતાન ન થાય તો એને મુશ્કેલી છે. પરિણામે નીચે બેઠેલા બધા બહેનો મારી માને એવું કહે કે તમારા દીકરાને પરણે 3 વર્ષ ક્યાં કઈ છે, તો કે ના, તો કે ભારે કરી કેમ એમ છે એવું 5-6 વાર મારી માને કે, એટલે 5-6 વાર પછી મારી માં મને કે બધા આવું કે છે કે તને કઈ છે. 5-6 વાર મને મારી માં કે, એટલે 5-6 વાર હું મારી પત્નીને કહું કે મારી માં આવું કે છે તને કઈ છે. આ તને કઈ છે માંથી જે જન્મ થાય છે એ બાળકનો જન્મ હોય છે. હકીકતમાં માનસિક વેવલેન્થ એક સરખી થાય ત્યારે, જો તમારા બંનેના વિચારો એક માર્ગે દોરતા થાય ત્યારે તમે દિવ્ય આત્માનું સ્મરણ કરીને બાળકને જન્મ આપવો છે એવું નક્કી કરો તો અવશ્ય દિવ્ય બાળક તમારે આંગણે જન્મે છે એવું સાયન્સે પણ પુરવાર કર્યું છે. સાયન્સ કહે છે ચાઇલ્ડ બાય ચોઇસ નોટ બાય ચાન્સ, આ થિયરી સાયન્સે સાબિત કરી છે. મિત્રો, મા બાપ હોવું એ બહુ મોટો એક શિલ્પાવ આપણને ઈશ્વરે આપ્યો છે કે તમે મા બાપ છો. મારે એના વિશે વાત નથી કરવી, વાત શૈલેષભાઈએ સરસ કરી દીધી છે, પણ યાદ એ રાખવા જેવું છે કે આપણે કોના વિશે વાત કરીએ છીએ. વિનોબા ભાવે એટલે કોણ, તો કે 26 જાન્યુઆરી 1983 રોજ જેને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યું એ વિનોબા ભાવે. 19 મે 1960 ના દિવસે ચંબલના ખૂંખાર ડાકુઓએ ધાડ પાડવાનું અને લોકોને મારવાનું છોડી દઈને જેના ચરણમાં શસ્ત્રો મૂકી દીધા તે વિનોબા ભાવે. 1940 માં મહાત્મા ગાંધીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે જેને બોલાવીને એમ કહ્યું કે વિનોબા તમે મારા પહેલા સત્યાગ્રહી છો તે વિનોબા ભાવે. 1932 ની 21 ફેબ્રુઆરી થી 19 જૂન સુધી ધૂળિયાની જેલમાં સત્યાગ્રહીઓની ટુકડીની વચ્ચે સત્યાગ્રહીઓએ કીધું કે આખો દિવસ આપણે શું કરીએ, બાબા તમે અઠવાડિયે એકાદ વાર અમને કંઈક સારી વાત કરો. અને જેણે સારી વાતમાં ગીતા પ્રવચનો કર્યા અને આપણને ગીતા અથવા તો ગીતા પ્રવચનો મળ્યા એ કરનાર તે વિનોબા ભાવે. 13 વર્ષ સુધી, હમણાં મેં વાત કરી કે કેશુભાઈ પવનદાન યજ્ઞમાં છે અને વિનોબાજી ઉદાન યજ્ઞમાં હતા, 13 વર્ષ સુધી અખંડ પગપાળા સતત આખા ભારતમાં ફરતા રહ્યા, 70,000 કિલોમીટરની પદયાત્રા કરી અને 42 લાખ એકર ભૂમિનું જેણે દાન મેળવ્યું તે વિનોબા ભાવે. મેં થોડો ઉલ્લેખ કર્યો સર્વધર્મ પ્રાર્થના વખતે, પણ ગીતા, ઋગ્વેદ, પુરાણ, જપુજી, ધમ્મ પર્વ, જૈન શાસ્ત્રો એના ઉપર એમણે સાર સંગ્રહ અને બધાના લખ્યા, બધા વાંચ્યા. કુરાન વાંચતી વખતે અરબી નહોતું આવડતું તો અરબી શીખ્યા, કારણ કે એને કુરાન ઇંગ્લિશમાં વાંચીને સંતોષ ન થયો, એને અરબી શીખીને પછી મૂળ કુરાન વાંચ્યું, એમાંથી એનો સાર લખ્યો. અને એને એવું મળ્યું કે બધા ધર્મોમાં એક વાત તો કોમન છે કે માણસ એક જ છે. આપણે જે આપણા શાસ્ત્રોમાં બહુ કહ્યું છે કે બધા આપણે અનેક નામ આપીએ છીએ પણ અંતે તો એક જ છે, અને ઈશ્વર ક્યારેય ઈચ્છતો નથી કે કોઈ કોઈની હત્યા કરે, કોઈ કોઈને દુઃખ પહોંચાડે. એના ઉપરથી અમને નારો આપ્યો, જય મહારાષ્ટ્ર નહીં, ગરવી ગુજરાત નહીં, જય હિન્દ નહીં, એમણે નારો આપ્યો જય જગત. અને જય જગતનો નારો આખા વિશ્વમાં ફેલાયો. લોકોને આશ્ચર્ય થયું કે આખા વિશ્વનું વિચારનાર આવો માણસ છે કોણ. આ નારા વિશે પણ એમણે સ્પષ્ટતા કરી, એમણે કહ્યું કે આ નારો મેં ભલે આપ્યો પણ વેદનો મુખ્ય ઉદ્દેશ, વેદમાં લખ્યું છે વિશ્વ માનુષ
વિશ્વ ગુરુ શબ્દ આપણે બનાવેલો છે. ગુરુ એક હોય, માનુષ ઘણા બધા હોય. વેદ કહે છે કે આપણે છેલ્લે પહોંચવાનું છે વિશ્વ માનુષ સુધી. વિશ્વનો માણસ એક થવો જોઈએ. આપણે કે ખબર છે, વસુધૈવ કુટુંબકમ એમ આપણે બોલીએ છીએ, યત્ર વિશ્વમ ભવતી એક નીડમ એવું બોલીએ છીએ ત્યારે આપણી કલ્પના છે કે આપણે સૌ એક માળામાં રહીએ. જે માળાની અંદર સવારે કલવલાટ થાય છે, સાંજે કલવલાટ થઈને શમી જાય છે, એવા માળામાં રહીએ. યત્ર વિશ્વમ ભવતી એક નીડમ, આખું વિશ્વ જો હકીકતની અંદર એક માળો થઈ જાય. તો એમણે શબ્દ આપ્યો કે આ વેદનો મંત્ર છે વિશ્વ માનુષ, એના ઉપરથી હું કહેવા માંગુ છું જય જગત. મિત્ર, 10 વર્ષે બ્રહ્મચર્યનો સંકલ્પ કર્યો, 21 વર્ષ સુધી એમનાથી જીરવાણું. એમણે પોતે પોતાનું કામ ચાલુ રાખ્યું, ભણવા વગેરેનું, પણ 21માં વર્ષે એણે અથતો બ્રહ્મ જિજ્ઞાસા એવો સંકલ્પ કરીને ઘર છોડી દીધું. તમને એમ થાય કે ત્યાં સુધીમાં મા બાપે શું કર્યું? હમણાં આપણે આવીએ છીએ કે મા બાપે અથતો બ્રહ્મ જિજ્ઞાસા સુધી એને કેમ પહોંચાડ્યા છે. તો એણે ઘર છોડીને સીધા એ છેલ્લા 12 વર્ષો ક્ષેત્ર સંન્યાસ લીધો ત્યાં સુધીનું જીવન વિતાવ્યું. હવે જાણવાનું એ છે કે 11/9/1885 ના દિવસે જન્મ્યા, 9/11 બહુ જ યાદગાર દિવસ છે, તારીખ છે, આપણને ખ્યાલ છે. જ્યારે અમેરિકા જેવી વિશ્વની મહાસત્તાએ એવો અહમ કર્યો હતો કે અમે સર્વશ્રેષ્ઠ છીએ, ત્યારે અમેરિકાના શાસકો ઊંઘતા રહ્યા અને કોઈએ ટ્વીન ટાવરમાં 2 પ્લેન ઘુસાડી દીધા. એ 9/11 એ એમની જન્મ તારીખ છે, 11 સપ્ટેમ્બર. અને તેઓ વિદાય લીધી 15 નવેમ્બર. હમણાં જ જે શુભ દિવસ ગયો તે દિવાળીને દિવસે એમણે દેહ છોડ્યો. આપણને જાણીને આશ્ચર્ય થશે, મહાવીર સ્વામીએ પણ દિવાળીને દિવસે દેહ છોડ્યો હતો. અને જાણે એ દિવસની રાહ જોતા હોય એમ છેલ્લા 4 દિવસ અન્ન જળ બધું જ ત્યાગી દઈને પોતાના રૂમમાંથી આખું આઈસીયુ દૂર કરાવડાવીને પોતે સ્નાન કરીને પોતાની વેળે પોતાની જગ્યાએ સુઈ જઈને જેમણે દેહ છોડ્યો એ વિનોબાજી. આ વિનોબાજીને કોણે ઘડ્યા? પ્રશ્ન થાય. જે વિનોબાજીને આટલા બધા વેલકમ કરવામાં આવ્યા, વિશ્વ દ્વારા એને ઘડ્યા કોણ? મહારાષ્ટ્રનો કોકણ પ્રદેશનો એક ગાગોદા ગામ એમનું મૂળ વતન. એના બાપ દાદાને ભેટમાં મળેલું ગામ હતું એના દાદાને. એટલે કલ્પના કરી શકો કે દાદા કેટલા હાઈટ ઉપર જીવ્યા હશે કે એને ત્યાંના રજવાડાએ ગામ ભેટ આપ્યું. દાદા શંભુરાવ ભાવે ઈશ્વર પૂજન કરે, પૂજા પાઠ કરે. આપણને એ ખ્યાલ છે કે જૂના વખતની અંદર ચંદ્રાયણ વ્રત કરવામાં આવતું, તો દાદા પોતે ચંદ્રાયણ વ્રત કરે. અને આ ચંદ્રાયણ વ્રતનો એક નિયમ છે કે જ્યારે અડધી રાત્રે પણ ચંદ્ર દેખાય તો એના દર્શન કરવાના અને એની આરતી ઉતારવાની. પણ દાદા પોતે માત્ર દર્શન કરીને અટકતા નહોતા. દાદાની ટેવ કે જેવો ચંદ્ર દેખાય એને દોડીને બધા છોકરાઓને ઉઠાડે, અને છોકરાઓ આંખ ચોળતા ચોળતા થોડા ગુસ્સે થઈને બધાની આંગળી પકડીને દોડે આંગણામાં લઈ જાય અને કે ચંદ્રના દર્શન કરો. વિનોબાજીએ લખ્યું છે કે મારામાં થોડીક ધાર્મિકતા આવી હોય તો એ દાદાએ અડધી રાત્રે ઉઠાડીને મને કરાવેલા ચંદ્ર દર્શનથી આવી છે એવું મારું માનવું છે. હું એટલો ધાર્મિક નહોતો, માત્ર એટલે નથી અટકતો. આપણે અત્યારે જે ભેગા થયા છીએ ત્યારે કોઈને ખબર નથી કે કોઈની જ્ઞાતિ શું છે. આપણે પૂછતા નથી, સામાન્ય રીતે પૂછાય પણ નહીં. જાતિને પૂછો સાધુ કે આપણે બધા સાધુ જ છીએ, પૂછાય નહીં કોઈને. હવે આપણને ટેવ પડી છે, જાતિ પૂછીએ છીએ અને પછી ગામ પૂછીએ છીએ. તમે ક્યાંના? તો ગમે પેટલાદના. તો ગમે પેટલાદના. એ જે સેતુ જોડીએ છીએ એવું નહોતું. દાદા વિશાળ દિલના હતા, એટલે પોતાના મંદિરમાં પોતે હરિજનોને દર્શન કરવા આવવાની છૂટ આપી, જે બંદી હતી, પાબંદી હતી. ગામના લોકોને વાંધો પડ્યો. મંદિરનો વાર્ષિકોત્સવ હતો,
એમાં એને દલિતોને બોલાવ્યા, બોલાવ્યા એટલું નહીં જ, એનું ભોજન પણ કરાવ્યું, અને એ જેવું થતું ગયું એમ એમ ગામમાં થોડોક ચણભણાટ થવા લાગ્યો. ઈશ્વરને કરવું, તે વખતે મુસ્લિમ ગવૈયો આવ્યો અને દાદાએ બેસાડીને એની પાસેથી ભજનો સાંભળ્યા. એટલો સુંદર કંઠ અને નિર્મળ ભજન એ ગાતો હતો કે દાદાને મનમાં શું વસ્યું, તેણે કહ્યું કે અહીંયા પાછળ મંદિરમાં એક સરસ મજાની કોઠડી છે, એમાં તું રોકાઈ જા, રોજ સવાર સાંજ મંદિરના ઓટલે બેસીને ભજન ગાય છે. ગામના લોકોએ ઉગ્ર વિરોધ કરીને રજૂઆત કરી, કા એકાદી બરાબર તમે રોજ એને શું રાખી દીધો. દાદાએ બહુ મક્કમપણે જવાબ આપ્યો કે મેં બધા ધર્મો બરાબર વાંચ્યા છે, મને ખબર છે કે ભગવાનને મન કોઈ જ્ઞાતિ જાતિ નથી, ભગવાનને મન એક જીવ છે, અને એ જીવ જે ઉચ્ચ થાય અને પહોંચે એને શિવ કહેવામાં આવે છે, માટે એવો કોઈ વિરોધ મારી પાસે ટકશે નહીં. આ વાત હું એટલા માટે કરું છું કે જેટલા બધા ધર્મગ્રંથો જેણે વાંચ્યા એના લક્ષણો, એમના ચરિત્રો દાદાથી મંડાઈ રહ્યા હતા. દાદા છે એ ગાગોદા ગામમાં રહેતા હતા અને એમના પિતાશ્રી છે એ વડોદરા નોકરી માટે આવતા હતા. વિનોબાજી એક જગ્યાએ લખ્યું છે કે પિતાશ્રીનો 1934-35માં મને એક પત્ર મળ્યો અને એ પત્રમાં લખ્યું હતું કે આ પત્રનો કાગળ, એની શાય, એની કલમ મેં જાતે બનાવી છે. પિતાનો ગૃહ ઉદ્યોગ હતો, આત્મનિર્ભર થવાની વાત જે હવે આપણે બોલીએ છીએ એ ત્યારથી હતી. વિનોબાજીએ લખ્યું હતું કે પિતાએ પત્રમાં લખ્યું કે બધું બરાબર છે પણ કાગળ જોઈએ તેટલો સફેદ થયો નથી, એને જરાક ભૂખરો રંગ લાગેલો છે. આ ભૂખરો રંગ દૂર કરવો હોય તો એ કેમિકલથી થઈ શકે એમ હતો, પણ એ કેમિકલ પરદેશથી મંગાવવું પડે એમ હોવાથી મેં ભૂખરો રંગ ચલાવીને સ્વદેશી વસ્તુઓમાંથી જ પત્ર બનાવ્યો છે, કલમ બનાવી છે, શાય બનાવી છે, અને પહેલો તણે એના ઉપર પત્ર લખી રહ્યો છે. તમે વિચારી શકો છો કે જેમના પિતાશ્રી નાનપણ ચાલ્યા અને વિનોબાજીએ ત્રણ રીતે કહ્યું જે કદાચ આજથી 10-15 વર્ષ કે 15 વર્ષ પછી કેશુભાઈને પણ મનમાં લાગશે કે પહેલાં સૌનું હૃદય પરિવર્તન થયું, પછી જીવન પરિવર્તન થયું, અને પછી સમાજ પરિવર્તન થાય. તમારું હૃદય ન બદલે ત્યાં સુધી જીવન ન બદલે, અને જીવન ન બદલે ત્યાં સુધી સમાજ માટે કશું કરવાની ખેવના તમને કોઈ દી ન થઈ શકે. આપણે અત્યારે જોઈએ છીએ કે આપણા લોકોના કેટલાય પ્રશ્નો છે. એ સમયે બહુ મોટી વાત હતી સાહેબ, જેમાં મંદિરોની અંદર પ્રવેશ નહોતો. મંદિરોની અંદર આજે પણ દક્ષિણના મંદિરોમાં એવું છે, એ વખતે પણ મંદિરોમાં પ્રવેશ નથી એમ કે ત્યારે એ ગ્રુપની સાથે વિનોબાજી મંદિરમાં જતા, એમણે પોતે એક મંદિરના પૂજારીઓ દ્વારા ઢોરમાર પણ ખાધો, મંદિર પ્રવેશ માટે થઈને ઢોરમાર ખાધો, માર ખાઈ અને એમણે ભાગી જવું પડ્યું. કોઈએ પૂછ્યું પત્રકારે કે કેવો અનુભવ રહ્યો, એણે કહ્યું કે તમે સર્કસ જોયું છે, તો કે હા, તો કે સર્કસમાં માણસ પશુને મારે છે, અહીંયા પશુઓએ માણસને માર્યો છે. પંઢરપુરનું બહુ મોટું વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા એ મંદિરમાં પણ પ્રવેશ બંધ હતો, પણ હરિજન અને દલિતો માટે મંદિર એક હોવું જોઈએ, કારણ કે ભગવાન સૌનો છે. એવી વાત લઈને છેલ્લે પંઢરપુરમાં એ પોતે સફળ થયા, એટલે એમણે પંઢરપુરના મંદિરનું નામ વિશ્વ મંદિર રાખ્યું. એને કારણે વિશ્વ મંદિર કહેવું, કારણ કે અહીંયા પહેલી વખત સૌનો પ્રવેશ થયો છે. મિત્રો, એમનું નિર્વાણ બહુ જ વિશિષ્ટ રીતે થયું. મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો એ પ્રમાણે એમણે છેલ્લા 4 દિવસથી બધી જ વસ્તુઓ છોડી દીધી હતી, અને છોડતા પછી એમનો સતત એવો આગ્રહ હતો કે કશું જ નહીં, નામ સ્મરણ પણ નહીં. જેણે નામમાળા નામની પુસ્તિકા આપી, જેણે નામ સ્મરણ માટે થઈને ગાંધીજીનો એક એક રામ નામનો ઉલ્લેખ કરે અથવા વિચાર પકડે
એવી એક સુંદર મજાની પુસ્તિકા આપી, રામ નામ એક ચિંતન. ગાંધી ક્યારે ક્યાં રામ વિશે બોલ્યા અને એનો અર્થ શું, આપણને ખ્યાલ આવે કે ગાંધીના શિષ્ય હોય એ કેવા હોય. પણ એણે કહ્યું કે નામ સ્મરણ પણ નહીં, પૂર્ણ મૌન. એક જગ્યાએ વિનોબાજીએ લખ્યું છે કે મૌનમાં તમે તમારી જાતને સાંભળી શકો છો, મૌનમાં તમે તમારી જાત સાથે વાત કરી શકો છો. આ બે જો જીવનમાં ચાલતા રહે તો ક્યારેય આપણે કોઈની જાતથી આગળ થવાનો વિચાર નહીં કરી શકીએ. છેલ્લે દિવાળીનો દિવસની રાહ જોતા હોય એ જ રીતે દિવાળીને દિવસે એમણે પોતાનો દેહ છોડ્યો. એમ કહેવાય છે કે ડૉક્ટરો ત્યાં હાજર હતા, એમણે જ્યારે કહ્યું કે એમણે દેહ છોડી દીધો છે ત્યારે પણ એના જમણા પગની ઠેકો વાગતો હતો. આ થોડી અઘરી વાત છે મનમાં ઉતારવી, છતાં સાચી છે. જે લોકો જાપના મનોવૈજ્ઞાનિક તારણ ઉપર પહોંચ્યા છે એમ કહે છે કે જપ જે બોલીને લઈ શકાય, મૂંગા મૂંગા લઈ શકાય એવો અજંબા જપ હોય છે. જે તમે જપતા નથી, જે તમે જપતા નથી, તમે બોલતા હો તો તમારા હોઠ ફફડતા નથી, પણ તમારા શ્વાસના ઉપર નીચે જવાની સાથે જાપ ચાલતો હોય છે. એમ કહે છે કે વિનોબાજીએ અજપા જાપ કરતાં કરતાં પોતાનો દેહ છોડી દીધો. મને એવી આશા છે કે આપણે વિનોબાજી વિશે ઘણું સારું જાણવાનો પ્રયાસ કર્યો છે. આપણે એના જેવા ન બની શકીએ તો કોઈ ચિંતા નથી, આપણે આપણા જેવા બનવાનું છે અને આપણા જેવા બનવા માટે આવા લોકો આપણને કામ કરે. આપણે જાણ્યું છે એટલા માટે કે મારે ત્યાં સંતાન હોય એને મારે કોઈ વાત કરવી હોય તો વિનોબાજીનો પરિચય ના આપો તો ચાલશે, પણ પેલી ફણસની પેશીવાળી વાત હું અમલમાં મૂકી શકીશ. મારા પોતાના સંતાનને ભગવાન સાથે વાંધો હોય અને આવીને કે તમે શું વારે વારે ભગવાનનું નામ લે છે, તો જેમ વિનોબાજીના માતા રખુમાએ કહ્યું કે બેટા દહીં તો વૈજ્ઞાનિક રીતે મળશે પણ છતાંય ભેગા ભગવાનને રાખ્યા હોય ને તો કોકની સવારે ન મળે એવું ન થાય, કારણ કે મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા. કેશુભાઈ અહીંયા બધી વાત કરી, ટીમની વાત કરી, પણ આ સમય 11-22 નો જો આપણા અસ્તિત્વએ આપણને અનુકૂળ ન કરી આપ્યો હોત તો આપણે સાવ જ નિરાધાર થઈ જઈએ છીએ. તો આવા નાના નાના મુદ્દાઓમાં હું મિત્રો વિનંતી કરું કે આપણામાંથી જેને કોઈને શાસ્ત્રના કોઈ વાતને વાંચવામાં કે રસ હોય તો એને ગીતા પ્રવચનો વાંચવા, વિધાઉટ ફેઇલ ગીતા પ્રવચનો વાંચવા. એમાંથી તમને ગીતા એમને એમ સમજાઈ જશે. ગીતાને ગીતા તરીકે વાંચવા જશો તો અઘરી છે. ગુજરાતીમાં ગીતા સમજવી હોય તો કિશોરલાલ ગવ મશરૂવાળાએ ગીતાનો સમશ્લોકી અનુવાદ કર્યો છે. અને બધા શ્લોક એવા છે કે તમને સમજાઈ જાય, જાતે બોલી શકો. સમાધિમાં સ્થિત પ્રજ્ઞ જાણવું કેમ, કેશવ બોલે રહે ફરે કેમ, મુનિ તે સ્થિત બુદ્ધિનો મનની કામના સર્વે છોડીને આત્મમાં જજે. એટલે આ તમને સમજાય, મનની કામના સર્વે છોડીને આત્મમાં જજે. તાર મનમાં જે કામના હોય છોડજે, તારી અંદર આવજે. આટલો સરસ સમશ્લોકી જે ગીતા ધ્વનિના નામથી આટલી જ સરસ પુસ્તક છે, પુસ્તિકા છે, એનો આપણો ઉપયોગ કરો. ઘરની અંદર બીજું કાંઈ ન થઈ શકે તો રોજ એકાદ વાર ગીતાનો પાઠ કોઈ પણ અધ્યાયનો કરવાનો રાખીએ તો પણ વિનોબાજી રાજી થશે. મને આટલી સુંદર તક મળે અને મારા બે દિવસ આ ચિંતન કરવામાં અને વાંચનમાં ફરી એકવાર ગીતાઓનો સમય કેશુભાઈ આપ્યો તે બદલ એમનો આભાર વ્યક્ત કરું. નમસ્કાર.